नमस्कार मित्रों, आरोग्य यात्रा में आज आपने रोजिंदा उपयोग में लेवाती घरगथ्थु औषधि, आम तो एनो जे बेज छे ये तो आपने रोज उपयोग में करीए छे, ज्यारे ताजू अने काचू होय त्यारे, परंतु एने ज्यारे सुकवीए छे એટલે એનો પાવડર થાય છે અને પાવડર જે થાય છે એ આપણે પાવડર પણ રોજિંદા ઉપયોગમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ ઔષધિ કમ રોજિંદા ઉપયોગની વપરાશની વસ્તુ એટલે સૂંઠ જે આદુને સૂકવીને બનાવવામાં આવે છે આદુ એના કામ અલગ છે સૂંઠના કામ થોડા ભેદ હોય છે થોડો तो आ बन्ने वस्तु आदू विषे ऊपर आपने बात करी चुक्या छे सूंठ ऊपर जे आपने वातो करी नहोती तो आजे सूंठनी थोड़ी वातो करीशु पछी प्रश्नो लईए छे सूंठ जे छे ए आयुर्वेदमां एना बधा बहु नाम छे एमां संस्कृतमां एने सूंठी कहे छे एने संस्कृतमां सरस वाक्य लख्युं छे के प्रतिहंती कफाम वादाती तादिनी ती सूंठी एले पाकेला आदू ने सूकवी लेवाथी सूंठ बने छे आदू अने सूंठना गुण लगभग सरखा छे ए जमवामां रुचि उपजावे छे एटले जे लोकोनी जठराग्नि मंद होय छे ए जठराग्नि तेज करी आपे छे एले लींबू अने सूंठ अथवा आदू आ बने आदूनो रस अने लींबू एमो साथे मध नाखीने पीए तो आपणी जठराग्नि तेज थती होय छे भोजनमां तमने रुचि करे छे पाचक छे तीखी स्निग्ध उष्ण अने पचवामां हल्की होय छे पच्या पछी मधुर बने छे भूख लगाड़नार हृदय ने बर आपनार कीधी छे कफ अने वायुना रोगों ने मटाड़े सूंठ छे ए गरम प्रकृतिनी छे एटले पित्तवाळा माटे ए जरा नुकसान करे छे ज्यारे कफ अने वायु प्रकृतिवाळा माटे ए फायदो करती होय छे सूंठथी पाचन क्रिया सारी रीते थाय पेटमां वायु के गैसनो संचय थतो नथी अने बधी जातनी પેટની પીડાઓમાં એ ફાયદો કરે છે એટલે પાચન તંત્રમાં જે કંઈ સમસ્યાઓ આવે છે એમાં સૂંઠ જે છે એ રેગ્યુલર વાપરવાથી પાચન તંત્ર સારું રહે છે 2-3 ચમચી જેટલું સૂંઠનું ચૂર્ણ દિવેલમાં મિક્સ કરી સવાર સાંજ 2-3 અઠવાડિયા તમે લો તો કફ અને વાયુ અને મળબંધ જેવી જે બીમારીઓ છે એ મટી જાય છે વીર્ય વધે છે સ્વર સારો થાય છે ઉલટી શ્વાસ ઉધરસ હૃદયરોગ હાથીપગું સોજા અને હરસ અને આફરા જેવા પેટના વાયુ મટાડે છે તો આ એક પ્રયોગ આનો દિવેલ સાથેનો થયો હાડકાના સ્વાદાઓના જૂના સોજામાં સૂંઠ અને દિવેલ એ પણ ઉપયોગી અને ફાયદો કરતું હોય છે સૂંઠ નાખી અને ઉકાળેલી ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા બધા રોગોમાં ફાયદો થાય છે જે લોકોને ઊંઘ નિયમિત નથી એમને ઊંઘ આવે છે શરદી સરેકમ દમ ઉધરસ અને આ બધા લોકોએ સૂંઠનું પાણી પીવાથી એમને ફાયદો થાય છે વાયુને કફનો નાશ થાય છે અને આમનું પાચન કરે જઠરાગ્નિ બળ વધારે છે 1/2 ચમચી સૂંઠનું ચૂર્ણ નાની સોપારી જેટલા ગોર અને 1 ચમચી ઘી મિશ્ર કરી એને લાડુળી બનાવી તમે ખાવ ચાવી ચાવીને નરના કોઠે તો તમને શરદી સરેખમ એલર્જી અને કફમાં બહુ રાહત કરી આપે છે એટલે સૂંઠની લાડુળી કરીને ખાવાની આપણી વર્ષો જૂની પરંપરા રહેલી છે શરીર એકદમ ઠંડુ થઈ જાય અરુચિ હોય ચૂંક આવતી હોય આંકડી આવતી હોય અને સરેકમ થયું હોય
तो सूंठ अने गोर साथे खावाथी अने पानी साथे सूंठ ने फाकवाथी आ बधी बीमारीओमां तमने लाभ थाय छे। अपचो, भूख न लागती होय, मंदाग्नि होय, गैसनी फरियादमां रोज सवारे अर्धी चमची सूंठनुं चूर्ण, एक चमची गोर साथे अने एक चमची गायना घी मेळवी एनी लाडुरी बनावी तमे खावानुं राखो तो आमां पण तमने फायदो थाय छे। આદુના રસમાં પાણી અને જરૂર પૂરતી સાકર નાખી અને એનો પાક બનાવો, એમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ આવું બધું નાખો અને કાચની બાટલીમાં ભરી રાખો। આ પાક એક ચમચીની માત્રામાં રોજ સવાર સાંજ મધ સાથે લેવાથી શરદી, સરેકમ, શ્વાસ અને કફના રોગો મટે છે। તો આ એનો અલગથી પણ ઉપયોગ છે। અડધી ચમચી સૂંઠ બે ચમચી મધમાં સવાર સાંજ ચાટો તો કાયમી કફ પ્રકૃતિ મટી જાય છે। એક ભાગનું સૂંઠ, બે ભાગનું હરડે અને બે ભાગ ગોર આ મિશ્ર કરી એની ચટણી, એની ચની બોલ જેવડા એના નાના નાના ગોળીઓ બનાવી અને તમે બબે ગોળી એને ખાવ તો અરુચિ, અજીર્ણ, ઉબકા, ઉલટી, આફરો, ગેસ, મંદાગ્નિ આ બધામાં આમ વાતમાં ફાયદો થાય છે। એટલે જેમનું પાચન નબળું હોય એમના માટે આ ગોળીઓ બહુ સરસ કામ આપે છે। આ ગોળી જે બનાવી છે અને જો દિવેલ સાથે લો તો કબજિયાત પણ મટે છે। તો આ સૂંઠના અલગ અલગ પ્રયોગો છે। સૂંઠમાંથી એનું ચૂર્ણ સૂંઠિયાદી ચૂર્ણ પણ બને છે। તો આ સૂંઠિયાદી ચૂર્ણ બનાવવા માટે 60 ગ્રામ સૂંઠ, લીંડી પીપર 60 ગ્રામ, મરી 40 ગ્રામ, નાગરવેલના સૂકવેલા પાન 30 ગ્રામ, તજ 20 ગ્રામ, એલચી 10 ગ્રામ અને 200-250 ગ્રામ સાકર આ બધું ભેગું કરી એને ગારી અને વસ્ત્રની અંદર ગારી લેવાનું અને આ ચૂર્ણ ભેગું કરો તો એને સૂંઠિયાદી ચૂર્ણ કહે છે। તો આ ચૂર્ણ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર સાંજ લેવાથી મંદાગ્નિ, અરુચિ, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ ગળાના રોગો, હૃદયના રોગો અને એમાં આ ફાયદો કરે છે। એટલે એક એ રીતનું હોય છે। બીજા નંબરનું જે સૂંઠિયાદી ચૂર્ણ હોય છે એમાં દાડમ, સંચળ અને હિંગ સરખા ભાગે લઈ અને ખાંડી અને એનું બનાવવામાં આવે છે અને આ ચૂર્ણ 9 શેખા પાણી લેવાથી શ્વાસના અને કફના, હૃદયના રોગોમાં ફાયદો કરે છે। તો આ વસ્તુઓ જ્યારે ખાતા હો ત્યારે તમારે કફકારક વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે સૂંઠ તમને ફાયદો કરે છે પણ સામે કફજન્ય વસ્તુઓનો ત્યાગ કરવો જરૂરી છે। એક ત્રીજા નંબરનું સૂંઠિયાદી ચૂર્ણ બને છે એમાં અતિવિષ, સૂંઠ, ચિત્રક, નાગરમૂથ, ઇન્દ્રજવ અને હિંગ આ બધું સરખા ભાગે લઈ અને એનું બારીક ચૂર્ણ બનાવવામાં આવે છે અને એ સવાર સાંજ લેવામાં આવે 9 શેકા પાણી સાથે તો અતિસાર, આમાતિસાર, જૂનો મરડો, ગેસ, આફરો, વાછૂટ અને મળની દુર્ગંધ એ બધામાં તમને ફાયદો કરે છે। તો આ સૂંઠના અલગ અલગ પ્રયોગો આયુર્વેદની અંદર આપેલા છે। હવે અહીંયા આયુર્વેદે આટલી બધી ઔષધિઓ આપણને પ્રયોગ માટે અલગ અલગ આપી છે તો આ પ્રયોગો એવા લોકોને જરૂર પડે છે જે લોકો ખાવા પીવામાં ખરેખર ધ્યાન નથી રાખતા। કફ, પિત્ત અને વાયુ આ 3 વસ્તુઓ આપણા ખોરાકની ખોટી હેબિટના કારણે થાય છે। આપણી જે દૈનિક રૂટિન જે છે એમાં જો તમે 3 ટાઈમ રાંધેલા ખોરાક ખાવ તો તમારા શરીરમાં કફ, પિત્ત અને વાયુ આ 3નો વધારો થવાના ચાન્સ ભરપૂર છે। આ તમને જે કંઈ બધી ટિપ્સ અને આપીએ છીએ ઔષધિઓની બાબતે જે તમને અમે જણાવીએ છીએ એ એવા લોકો માટે જરૂર પડે છે કે જે લોકો આપણી નેચરલ ડાયટ સિસ્ટમને બરોબર ફોલો કરતા નથી। જો પ્રોપરલી ફોલો કરે તો પછી ઔષધિઓની જરૂર પડતી નથી।
એટલે અમારા ઉપર ઘણી વખત મેસેજ આવતા હોય છે, સાહેબ હું એનડીએસ આટલા સમયથી કરું છું, હજી મારો કફ મટતો નથી. તો એવા લોકો જે લોકો એનડીએસ કરે છે અને છતાં રિઝલ્ટ નથી મળ્યું, એનો મતલબ શું છે કે એનડીએસમાં એ છૂટછાટ લે છે, ખાવામાં જે કંટ્રોલ કરવાનો એ કરતા નથી, અને એટલા માટે એમને આવી સૂંઠ કે બીજી ઔષધિઓનો ઉપયોગ કરવો પડે. જો તમે પ્રોપરલી સિસ્ટમને સમજીને કરશો તો આ બધા પ્રયોગોની જરૂર નહીં પડે, બહુ જરૂર જ નહીં પડે. પણ અમને ખબર છે કે 100% અમલ કરવાવાળા મળવા મુશ્કેલ છે, અમે પોતે પણ 100% અમલ કરી શકતા નથી. આ નબળાઈ છે આપણી, કારણ કે આપણે સંસારી છીએ, અવસર પ્રસંગો આવતા રહેતા હોય, એટલે દરેક જગ્યાએ આપણા સમયે અને આપણી ઈચ્છા મુજબનું ખાવા પીવાનું મળે ન મળે તો આ બધું રહેવાનું છે. એટલે તમને થોડું આ અલગ અલગ વસ્તુઓનું નોલેજ હોય તમને તો એનો તમે લાભ લઈ શકો, અને બેલેન્સ રાખવાનું છે. આપણે કંઈ 100% સાધુની જેમ જીવી નથી શકવાના, અને 100% સંસારીની જેમ જ નથી રહી શકતા. આપણે થોડા સંસારી રહેવાનું છે, થોડા સાધુની જેમ જીવવાનું છે, વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. સમસ્યા આવે તો કોઈ ઔષધિથી આપણને ફાયદો થાય તો એ ઔષધિ લઈ લેવી, ઉપયોગ કરી લેવું. જેમ કે હમણાં 2 દિવસ પહેલાં મેં પપૈયાના પાનની ગોળીની વાત કરી, તો અમે જેટલી ગોળીઓ લાયા એ 3 દાડામાં સ્ટોક પતી જવાયો. કેમ કે બધાને ખબર છે કે કોરોનાનો સમય છે, ખાવાનું 100% એનડીએસ પ્રમાણે રહેવાય એવું નથી, તો બચવા માટે આનો ઉપયોગ પ્રિકોશન માટે. લોકો ઘરોની ગોળી કરતા હતા, ઘરો કરતા પપૈયાનું પાન વળી વધારે તેજ અને સારી અસર કરે છે, કડવાસ બહુ હોય છે એમાં, તો પપૈયાના પાનની ગોળી અઠવાડિયામાં 2 વાર લઈ લેવા માટે લઈ લો, એટલે તમારા શરીરમાં વાયરસ વધવા ના દે. એટલે આ બધો આપણા રિક્વાયરમેન્ટ છે, શરીરની જરૂરિયાત જે છે એને સમજણપૂર્વક. કેમ કે આયુર્વેદ ઊભું કેમ થયું? કે લોકોના ચટકાના કારણે, સ્વાદના કારણે. બાકી દવાઓની જરૂર જ ન પડવી જોઈએ મોટાભાગના. જો મનુષ્ય સિવાયના કોઈ પ્રાણીઓ માટે આ ટ્રીટમેન્ટની જરૂર પડતી જ નથી. કેમ કે એ લોકો ટોટલી નેચરલ ફૂડ ખાય છે, રાંધીને ખાતા નથી. અને જે જે પશુપાલકો પોતાના ત્યાં જે પશુ રાખે છે, પાલતુ પ્રાણીઓ રાખે છે, એમને રોધેલો ખોરાક ખવડાવે છે તો એ પણ માંદા પડે છે. આ એનું કારણ છે. એટલે રાંધેલો ખોરાક આમ તો નેચરલ છે જ નહીં, એનો ત્યાગ કરવાનો છે, પણ છતાં આપણે માંદા ન હોઈએ તો એકવાર રાંધેલો ખાવાની આપણે છૂટ આપીએ છીએ. અને આ એક ટાઈમની જે છૂટ છે એ જે લોકો એનો દુરુપયોગ કરે છે એને પછી આવી ઔષધિઓ લેવી પડે. દુરુપયોગ ન કરે તો એને તકલીફ પડતી નથી, બરાબર છે? તો આજે સૂંઠની જે વાતો કરી, સૂંઠ દરેકના ઘરમાં હોય જ છે, એટલે એના વિશે આપણે થોડી ચર્ચા કરી. હવે કોથળીની અંદર આપણા પ્રશ્નોની અંદર જોઈએ કે એક ભાઈએ પ્રશ્ન કર્યો છે, એમને નામ ન લેવાની શરત કરી છે, એટલે હું જરા બોલું છું કે એક 52 વર્ષીય ભાઈ છે, 7 મહિનાથી એનડીએસ કરે છે, ડાયાબિટીસની તકલીફ હતી, હવે સારું છે, પરંતુ એમની વૃષણ કોથળી જે ગુપ્ત અંગ હોય છે પુરુષોનું, જ્યાં શુક્રપિંડો આપણા હોય છે, એના ઉપર નાની નાની ગાંઠો થતી હતી, 2 ગાંઠો મોટી હતી. ચામડીના ડૉક્ટરને બતાવ્યું તો એમને ઓપરેશન કરી કાઢવાનું કહ્યું. 2 ગાંઠો મોટી હતી એટલે ઓપરેશનની તૈયારી ડૉક્ટરે બતાવી કે ઓપરેશન કરીને કાઢી નાખીએ, બીજી નાની હતી એટલે મોટીને કાઢવાની વાત કરી, તો એમને ના પાડી કે ઓપરેશન કરવું નથી, મને ગાંઠો મટી જાય એવી દવા આપો એવું ડૉક્ટરને કીધું. ઓપરેશન
કેટલા કરાવશો એમ, કારણ કે બે ગાંઠો મોટી હતી એ કાઢો, પછી જે બીજી હોય ગાંઠો એ મોટી થાય એટલે ફરી એને કાઢવાની થાય. એટલે પેશન્ટે ડૉક્ટરને એવું કીધું કે ગાંઠો ન થાય એવી કંઈક દવાનું કંઈક કરો, ઓપરેશન તો વારે વારે ક્યાં કેટલા કરાવીશું. એટલે ડૉક્ટરે ના પાડી કે આની કોઈ દવા નથી. બીજા હોમિયોપેથી ડૉક્ટરને બતાવ્યું તો એમને તો વળી એવો જવાબ આપ્યો કે તમને ડાયાબિટીસનો રોગ છે તો આવું તો થશે, દવા લેજો મટશે પાછી થશે. એટલે આવી વાત કરી. એમની હોમિયોપેથીવાળા ડૉક્ટરની દવા કરી, 4 વર્ષ દવા કરી પણ એકે ગાંઠ મટી નહીં. હા, હોમિયોપેથીની દવાથી ગાંઠો વધી નહીં એટલો એમને ફાયદો થયેલો. હવે ગાંઠો ગઈ નહીં, વધી નહીં, દવા ચાલુ રહી. NDS 7 મહિનાથી ચાલુ કર્યું એમને. તો આ NDS ચાલુ કરવાથી એમની જે નાની નાની ગાંઠો હતી એ તો બધી ઓગળી ગઈ, પરંતુ જે મોટી બે ગાંઠો હતી એ ગાંઠો 50% બાકી રહી ગઈ છે. એટલે 50% સાઇઝમાં નાની થઈ ગઈ છે. અને આ NDSA જે વસ્તુ ડૉક્ટરો એમ કહેતા હતા કે આની કોઈ દવા નથી, એલોપેથીવાળા અને હોમિયોપેથીવાળા દવા આપી આપીને એને વધતી અટકાવી, નવી બનતી અટકાવી, પરંતુ જે થઈ ગયેલી હતી એને મટાડી ના શક્યા. એ કામ NDSA કરી આપ્યું છે અને એનો આભાર માનતો આપણને મેસેજ આ ભાઈએ આપ્યો છે. એમને એમનું નામ ગુપ્ત રાખવાની વાત કરી છે. સ્વાભાવિક છે કે આ થોડું સેન્સિટિવ પાર્ટની વાત છે એટલે કોઈ ન તૈયાર થાય, પરંતુ ભાઈએ મેસેજ મોકલ્યો આપણને અને લાભ થયો એ વાત સ્વીકારી અને આપણને મોકલી આપ્યું છે મેસેજ, એટલે આપણે એમને ધન્યવાદ આપવા જોઈએ. એટલે જે વાત થોડી વાત કરવી હોય જાહેરમાં તો સંકોચ થાય, એ વાત પણ એમને આપણને મોકલી આપી છે. એટલે જ્યાં તમામ પેથીના ડૉક્ટરો અટકી જાય છે ત્યાં આપની નેચરલ ડાયટ સિસ્ટમ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આ આના પુરાવા છે, બરાબર. એટલે આ અદ્ભુત છે કે જે આપણે કલ્પના જ ના કરી શકીએ, ડૉક્ટરો એ વિશે વિચારી જ ના શકે, એવા કામ આપણી નેચરલ ડાયટ સિસ્ટમથી થઈ જાય છે અને એ પણ પાછી કોઈ દવાઓ વગર. એટલે આપણા માટે આ એક સારો અને સરસ મેસેજ ભાઈએ આપ્યો છે, તો આપણે એમનો દિલથી આભાર માનીશું. અને આપણા જે રોજ લોકો તમે વિડીયો જુઓ છો, જે સાધકો, તો તમને આવા કોઈ અલગ જ પ્રકારના તમને મળ્યા હોય તો તમારે મને મેસેજ કરવાનો. તમે ના કહેશો તો હું તમારું નામ નહીં બોલું, તમારું ગામનું નામ પણ નહીં બોલું, બરાબર છે. એટલે એ ચિંતા ના કરતા કે તમારું જાહેર થશે. હા, અને જાહેર જેવું કશું હોતું જ નથી, કોઈ કોઈને ઓળખતું નથી. આપણે બધા નરેન્દ્ર મોદીને ઓળખીએ પણ નરેન્દ્ર મોદી આપ કોઈને ઓળખે નહીં, એ ઘણા ગોઠ્યા લોકોને જ ઓળખે. બધાને ઓળખવા જાય તો શું થાય, શક્ય જ નથી. હા, આપણે કેટલાય લોકોને ઓળખતા નથી, તો એ મગજમાંથી કાઢી નાખું કે તમને લોકો ઓળખી જશે. હું અહીંયાથી રોડ ઉપર જતો આવતો હોઉં છું, કોઈ ભીટકાતો નથી ઓળખીતો, કોઈને ખબર નથી કે આ રાજેશભાઈ સાહેબ છે, કે આ લોકોના દવા વગર રોગો મટાડી આવે છે, આ રોજની એમની આરોગ્ય યાત્રા ચાલે છે. હા, ટ્રાફિક સિગ્નલે ઊભા હોય એટલે આપણે લોકોની જેમ એક સાદો સિમ્પલ મનુષ્ય ઊભો હોય એ રીતે જઈ આવીએ છીએ. હા, કોઈને પડી નથી. અમારા વિસ્તારમાં અમે જ્યાં રહીએ છીએ ને ત્યાંય લોકોને ખબર નથી તે આવા કામ હું કરું છું. એમને ખબર છે કે આ ભાઈ અહીંયા રહે છે, અહીંયા જઈએ છે, નામથી ઓળખતા હોય, પણ હું શું કામ કરું છું એ ખબર ના હોય એમને. હા, તો આવું બધું મગજમાં રાખવાની જરૂર નહીં, ચિંતા નહીં કરવી. બીજા એક ભાઈએ મોકલ્યો છે કે એમને માગ્યું છે કે પોઝિશનલ વર્ટિગો વિશે માહિતી આપશો, આ થવાનું કારણ, નિદાન અને ઉપચાર વિશે વિગતે વાત કરશો. ભરતભાઈ પટેલ છે, હિંમતનગરના. એમના બંને મોટા ભાઈને આ વર્ષે સારવાર લેવી પડી હતી.
વર્ટિગો એટલે એકદમ અચાનક ચક્કર આવી જવા, અને આ એક ચેતાતંત્રના રિલેટેડ સમસ્યા હોય છે. એ અમે એવું માનીએ છીએ કે એ જે કંઈ છે એના પાછળ કેમિકલ, મગજમાં જે કેમિકલ્સ પ્રોસેસ થવી જોઈએ, આ કેમિકલ પ્રોસેસના લોચા એ આ વર્ટિગોના પ્રશ્નો લાવતા હોય છે. એટલે મગજ જે છે એ મનુષ્યનું મગજ બહુ અદ્ભુત બનાવેલું છે ઉપરવાળાએ. આપણા મગજનો ખરેખર આપણે 2-5% પણ ઉપયોગ કરતા નથી, એટલી મગજની તાકાત અને એટલી બધી એની કેપેસિટી છે. 1,00,000 સુપર કોમ્પ્યુટરો ભેગા કરો અને એ જેટલું કામ કરી આલે એના કરતાં મનુષ્યનું એક મગજ વધારે કામ કરી શકે, આટલું અદ્ભુત આપણને બની આવ્યું છે. તો મગજ જે છે એને આ કામ કરવા માટે એ જો બહુ વિવિધ કામ કરે છે. તમે વર્ષો પહેલાં કોઈ વ્યક્તિને મળ્યા હોય તો એ યાદ રાખે, એના ચહેરાથી લઈ એ ઘટના બધું તમને યાદ રહે. તો આ મેમરી એટલે હાર્ડ ડિસ્ક જ કહેવાય ને. તો આ હાર્ડ ડિસ્ક કઈ રીતે યાદ રાખતી હશે, કઈ રીતે તમને રિવિઝન કરાવતું હશે, પાછી યાદ કરાવતું હશે, તમને બધું અલગ અલગ યાદ કરાવે છે. તમને સ્વાદ યાદ રખાવે છે, ક્યાંક ફરવા ગયા હોય તો ત્યાં મજા પર કરી હોય તો એ તમને યાદ રખાવે છે, કોઈક સરસ વસ્તુ જોઈ ગયા હોય, હા કોઈ સુંદર ચહેરો જોઈ ગયા હોય તો આખી જિંદગી યાદ રહે છે. તો આ બધી મગજના જે કામ છે. અચ્છા મગજ કેટલું એલર્ટ હોય છે. તમે ફોન ઉપર વાતો કરતાં કરતાં જાઓ છો ગાડીમાં અને અચાનક કૂતરું આવી જાય છે તો તમારો પગ ફટ દઈને એક્સિલેટર ઉપરથી પગ ઉઠાવી અને સીધો બ્રેક મારે છે. એટલે તમારું કામ મગજ હતું જ ક્યાં વાતોમાં, છતાંય આવી અચાનક ઘટના બની જાય છે તો તમારું મગજ તરત ત્યાં એક્શનમાં આવી જાય છે અને ફટ દઈને એનું કામ કરી નાખે છે. અચ્છા તમે સાયકલ ચલાવતા હોવ છો તો તમારા પગને કહેવું જ નથી પડતું કે ભાઈ તું પેડલ મારવાનું ચાલુ રાખજે. તમે ફોન ઉપર બિંદાસ વાતો કરતાં કરતાં જતા હોવ છો અને તમારા પગ પાછા કામ ચાલુ રાખે તો આ પગને ઓર્ડર આપવાનું કામ પણ તમારું મગજ, તમારું નાનું મગજ કર્યા કરતું હોય છે. હા બહુ બહુ અદ્ભુત છે. અને મગજની બાબતમાં જોવા જઈએ તો પુરુષો એક સાથે 1 કે 2 જ કામ કરી શકે એકી સાથે, જ્યારે બહેનો તો 1 સાથે 4-4, 5-5 પ્રકારના કામ હેન્ડલ કરી શકે. એક બાજુ રસોઈ ચાલતી હોય, બીજી બાજુ ફોન ચાલતો હોય, ત્રીજી બાજુ પાછું ગરમ કરવા કોક મૂકેલું હોય તો એનું ધ્યાન રાખ્યું હોય, એક બાજુ વઘાર કરતા હોય અને પાછું ઘરના બીજાએ કામ ચાલે, છોકરા તૈયાર થતા હોય તો એનું પાછું યાદ કરીને એના થેલામાં એનો નાસ્તો મૂકવાનું ને એનો ચોપડો યાદ કરીને મૂકવાનું, તારી લેસનની ડાયરી ના રહી જવી જોઈએ. આ બહેનોનું મગજ જે છે ને એ બધા મલ્ટિપલ હાથવાળું, એટલે મલ્ટિપલ ટાસ્ક કરે એવું. અને તમે જુઓ જેટલી દેવીઓ છે ને આ બધાને, બધી દેવીઓને કેટલા બધા હાથ આપ્યા છે. તમને દેવ બહુ ઝાઝા હાથવાળા દેવ જોવા નહીં મળે, પણ દેવીઓ તો બધી ઝાઝા હાથવાળી જ જોવા મળશે. એટલે એક સાથે બધી દેવીઓ બધા કામ કરી શકે. તો મગજ જે છે આ મગજમાં કેમિકલ લોચા થાય, ઘણી વખતે આ વારસાગત પણ આવે છે આ સમસ્યાઓ. તો અહીંયા મગજના માટે જે વારસાગત અથવા શારીરિક ખામીના કારણે જે કંઈ સમસ્યા છે એ સમસ્યા માટે અમે જવાબદાર માનીએ છીએ પોષક તત્વોની ઉણપ. પોષક તત્વોની ઉણપ એટલે આપણા શરીરનું લોહી એ નેચરલ બનેલું હોય અને પોષક તત્વો આપણા ખોરાકમાં આપણે જે ખાઈએ છીએ એમાં વિવિધતા હોતી નથી અને કુદરતને ખરેખર જેટલી જરૂર છે એ બધું આપતા નથી, એટલે આ સમસ્યાઓ રહે છે. પરંતુ જો તમે નેચરલ ડાયટ કરશો, ચાવી ચાવીને ખાવાનું રાખશો, લીલા પાનના ઉપયોગ ભરપૂર કરશો, મગજના રિલેટેડ અમુક વસ્તુઓ જે છે એ બદામ છે, અખરોટ છે અને સૌથી ઉત્તમ તો ચિયા સીડ કીધા છે. જે લોકોને માનસિક ચેતાના રિલેટેડ સમસ્યાઓ છે એ લોકો માટે ચિયા સીડ એ અદ્ભુત ચીજ છે. એટલે ચિયા સીડ તમારે 2-3 ચમચી રોજ ખાવાના રાખવા. જે લોકો મેમરી
ઓછી છે, ભૂલી જાય છે. છોકરાઓનો પણ ઘણા લોકો, છોકરા મહેનત બહુ કરે બિચારા, પણ યાદ ના રહે. તો એવા લોકો માટે પણ આ ચિયા સીડ ઉત્તમ છે. ઘરડા લોકો, કારણ કે ઉંમર થાય પછી આ બધી સમસ્યાઓ વધે, મગજમાં કેમિકલ લોચા વધે, તો આવા લોકો માટે પણ આ અદ્ભુત છે. એટલે શરીરનો ટોટલ કંટ્રોલ આપણું મગજ ધરાવે છે. તમારા શરીરના એક એક સ્પેર પાર્ટ ઉપર મગજનો કંટ્રોલ છે, અને એ મગજના કંટ્રોલમાં જ બધું ચાલે છે. તમારે બોલવું છે તો તમારી જીભ જે છે, એ જીભને કેટલી હલાવવી, કેટલી કઈ જગ્યાએ ટચ કરવી, આ બધું મગજ ઓર્ડર કરે છે અને જીભ કામ કરે છે. તો આપણું નાનું મગજ અને મોટું મગજ આ બંને કોઓર્ડિનેશનમાં કામ કરે છે, અને આપણા શરીરને, આપણા બોલવા, ચાલવા, સાંભળવાની આ બધી ક્રિયાઓ ઉપર એનો કંટ્રોલ છે. તો મગજ જે છે એને પરફેક્ટ રાખવા માટે એક ખોરાક પણ સારો જોઈએ, સાથે સાથે તમારે યોગિક ક્રિયાઓ કરવી પડશે. યોગિક ક્રિયાઓ કેવી? તો ભ્રામરી પ્રાણાયામ, ઓમકાર પ્રાણાયામ, ઉજ્જય પ્રાણાયામ, આ બધા પ્રાણાયામ કરવા જોઈશે. પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં તમારે ધ્યાનપૂર્વક અંદર જવાનું છે. શ્વાસ લેતા હોય એટલે તમે અંદર જતા હોય એટલે તમારી નસી શ્વાસ નળી આ રીતે અંદર જાય અને આમ થઈ અને ગરામાં થઈ અને ફેફસામાં જાય છે. તો તમારી આ શ્વાસ સાથે તમારે અંદર જતા હોય એવા ભાવ સાથે શ્વાસ લેવાનો, અને શ્વાસ સાથે ફેફસામાંથી તમે બહાર આવતા હોય એવા ભાવ સાથે તમારે આ ક્રિયા કરવાની છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ એ પણ એટલો જ અદ્ભુત છે. એટલે જે લોકોને માનસિક બીમારીઓ છે, આ તમામ લોકો માટે આ બધા પ્રાણાયામ પણ એટલા જ અદ્ભુત કામ કરે છે. સૂરજમુખીના બીજ પણ એટલા અદ્ભુત કામ કરે છે. પેલા કોરાના બીજ, પમ્પકિનના બીજ પણ એટલા જ અદ્ભુત કામ કરે છે. અને સાથે સાથે જો તમારા મગજની અંદર કોઈ નાની નાની ગાંઠો હોય કે નાના બ્લોકેજના કારણે મગજનો જે તે પાર્ટ્સ કામ ના કરતો હોય, તો એ સૂક્ષ્મ લેવલની સફાઈ કરવાની છે. તો આ સૂક્ષ્મ લેવલની સફાઈ કરવા માટે હિમાલયન બેરી, એનો પણ તમારે ઉપયોગ કરવો પડશે. અને ન્યુટ્રિશન માટે આ લીલા પાન એ અદ્ભુત કામ કરે છે. એમાં મોરિંગો એટલે સરગવાનું પાન, એટલે આપણે સરગવાના પાન અને ચિયા મગજના એ બીમારીઓ માટે છે, અને મોરિંગો એટલે સરગવો જે છે એ ન્યુટ્રિશન માટે ઉત્તમ કીધો છે. તો એમના માટે સરગવાના પાન અને ચિયા આ બંનેમાંથી એક્સ્ટ્રેક્ટ કાઢી અને આપણે એની કેપ્સ્યુલો બનાવેલી છે. તો આવા જે લોકોને માનસિક બીમારીઓ છે એવા લોકો માટે, અને શરીરની બીજી કોઈ પણ પ્રકારની બીમારી હોય, ત્યાં સરગવાના પાનમાંથી એક્સ્ટ્રેક્ટ કાઢેલો કેપ્સ્યુલ તમે એક આખો ગ્લાસ સરગવાનો રસ પી જાઓ, એના સામે તમે બે કેપ્સ્યુલ ગળી જાઓ, એટલે પેલા આખા ગ્લાસમાંથી શરીરને જેટલા ન્યુટ્રિશન, માઇક્રો ન્યુટ્રિશન મળવાના હોય એટલા પેલા એક્સ્ટ્રેક્ટની નાની કેપ્સ્યુલમાંથી મળી જાય. તો આ અદ્ભુત ચીજ છે. એટલે આવા લોકો માટે એનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે નાની નાની વસ્તુઓની કમી એ આ વર્ટિગોની સમસ્યાઓ લાવે છે. અચ્છા, જો તમે યોગ કરતા હશો તો બહુ સારો ફાયદો થશે. યોગની અંદર સર્વાંગાસન અને શીર્ષાસન આ પણ એટલું જ ફાયદાકારક છે, કારણ કે તમે ઊંધા માટે થાવ એટલે આખા શરીરનું વજન તમારા માથા ઉપર આવે, માથા ઉપર પ્રેશર વધે, અંદર દબાણ થાય, લોહીનું દબાણ થાય, લોહીની મગજની જે નસો હોય એમાં લોહી વધારે જાય, લોહી પ્રેશરપૂર્વક જાય, એટલે લોહીની નળીઓમાં જે સર્ક્યુલેશન મગજમાં ઓછું થતું હોય, લોહી પહોંચતું ના હોય, તો એ રસ્તા ક્લિયર થાય અને પછી ત્યાં વધારે એનું અસર આવે. તો શીર્ષાસન પણ આ માનસિક તકલીફોવાળા માટે એ પણ એટલું અદ્ભુત છે. એટલે ખોરાકની જરૂર છે, કામદારોની જરૂર છે, ન્યુટ્રિશનની જરૂર છે, પ્રાણાયામની જરૂર છે, અને આસનોની પણ જરૂર છે. તો આ બધું તમે કરશો તો એમાંથી દરેકમાંથી થોડો થોડો લાભ ભેગો મળશે. તો આપણે શું થાય, પાસ થવું હોય તો બધા વિષયમાં 35-35% લાવો એટલે પાસ થઈ જાઓ, પછી એકમાં 90 લઈ આવો અને બીજામાં 25 લાવો તો એ નપાસ થયેલા કહેવાઓ. તો આ ન ચાલે. તમારે બધામાંથી થોડો થોડો લાભ લઈ લેવાનો, અને કઈ વસ્તુ કેટલી અસર કરશે એ આપણે સમજી શકતા નથી.
એટલે જ્યાંથી ફાયદો મળે એવું લાગતું હોય એ બધાનો ઉપયોગ કરી લેવો, તો તમને લાભ ઝડપથી મળશે. તો આ વર્ટિકોના જે પ્રોબ્લેમ છે એમાં પ્રાણાયામના સાથે સાથે આહાર બદલવાથી બહુ અદ્ભુત રિઝલ્ટ મળતા હોય છે, બરાબર? એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આવતીકાલે આપણે ફરી મળીશું. નમસ્કાર.